હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે 15 હિસ્ટ્રીના ક્વેશ્ચન જોઈશું. અગત્યના ક્વેશ્ચન છે તો તમે વિડીયોને પૂરો દેખજો અને લખતા હોય તો ક્વેશ્ચન લખી પણ દેજો. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે આજનો, ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સૈન્યની સ્થાપના કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? બરાબર, ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સૈન્યની સ્થાપના કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? એમ એમ રોય, લાલા હરદયાલ, રાસબિહારી બોઝ અને સુભાષચંદ્ર બોઝ. અહીંયા પ્રથમ વ્યક્તિ પૂછ્યું છે તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, રાસબિહારી બોઝ. બરાબર, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર બે, શાહજહાંએ પંડિતરાજનું બિરુદ કયા સંસ્કૃત કવિને આપ્યું હતું? બરાબર, પંડિતરાજનું બિરુદ કયા કવિને આપ્યું હતું? સંસ્કૃત કવિ હતા રૂપ ગોસ્વામી, જગન્નાથ, નીલકંઠ દીક્ષિત અને વિમલ કીર્તિ. તો બીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે જગન્નાથ. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી, જગન્નાથ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ, ગુજરાતમાં જૈનોએ લઘુચિત્ર શૈલીનો વિકાસ ક્યારે સાધ્યો? બરાબર, ગુજરાતમાં જૈનોએ લઘુચિત્ર શૈલીનો વિકાસ ક્યારે સાધ્યો? ચૌલુક્ય કાળમાં, સલ્તનત કાળમાં, ગુપ્ત કાળમાં અને મધ્યકાળમાં. તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, ચૌલુક્ય કાળમાં. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, ચૌલુક્ય કાળમાં, ચૌલુક્ય કાળમાં. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો ચાર, ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? બરાબર, ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે? બોરિયા, કડિયા ડુંગર, ઇટાવા અને સાણા. તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે કડિયા ડુંગર. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી, કડિયા ડુંગર. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો પાંચ, પ્રશ્ન નંબર પાંચ એવું કહે છે કે ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું? બરાબર, ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું? ભીમદેવ, કુમારપાળ, તેજપાલ અને સજ્જન મંત્રી. તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, બરાબર, કુમારપાળ. ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું? કુમારપાળ, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે કુમારપાળ, ગિરનારનું મંદિર કુમારપાળ બંધાવ્યું હતું. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો છ, પ્રશ્ન નંબર છ એવું કહે છે કે ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી હતી? બરાબર, ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી હતી? તો છઠ્ઠા પ્રશ્નના ઓપ્શન છે ઝીંઝુવાડા, ડભોઈ, વડનગર અને જૂનાગઢ. તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, વડનગર. બરાબર, ક્ષત્રપકાલીન ઈંટો કયા કિલ્લાના પાયામાંથી મળી હતી? વડનગર, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર સાત, કયો રાજપૂત રાજા તેની ટેન્ક માટે વખાણાય છે? બરાબર, કયો રાજપૂત રાજા તેની ટેન્ક માટે વખાણાય છે? રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, ભગવાનદાસ અને માનસિંહ. તો સાતમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, રાણા પ્રતાપ. બરાબર, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, રાણા પ્રતાપ. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો આઠ, પ્રશ્ન નંબર આઠ એવું કહે છે અહીંયા કે રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મોગલ બાદશાહ કોણ હતો? બરાબર, જે રાજ્યની સંપત્તિ છે એ પ્રજાની સંપત્તિ સમજનાર અને પોતાનો જે અંગત ખર્ચ છે, બરાબર, જીવન માટેનો, એના માટે કુરાનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મોગલ બાદશાહ કોણ હતો? હુમાયુ, અકબર, ઔરંગઝેબ અને જહાંગીર. તો આઠમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, ઔરંગઝેબ. બરાબર, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી, ઔરંગઝેબ આનો સાચો જવાબ થઈ જશે. બરાબર, વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો અહીંયા નવ, પ્રશ્ન નંબર નવ એવું કહે છે કે પુષ્પગુપ્ત સુંગે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? બરાબર, પુષ્પગુપ્ત સુંગે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? જૈન, બૌદ્ધ, બ્રાહ્મણ અને એક પણ નહીં. તો નવમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, બરાબર, બૌદ્ધ ધર્મ. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે, બૌદ્ધ ધર્મ. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો દસ, ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો? બરાબર, ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો? ઓપ્શન હર્ષવર્ધન, અશોક, બિંદુસાર અને કુમારપાળ. તો દસમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, અશોક. બરાબર, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી, અશોક આનો સાચો જવાબ થઈ જશે. ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો હતો? અશોકે કર્યો હતો. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો અગિયાર, પ્રશ્ન નંબર અગિયાર એવું કહે છે કે પ્રસિદ્ધ
ચાર, કુંભ મેળાના સ્થાનોની ગણનામાં નથી આવતું એવું કયું સ્થળ છે? બરાબર, પ્રસિદ્ધ ચાર જે કુંભ મેળા છે એ સ્થાનોની ગણનામાં નથી આવતું એવું કયું સ્થળ છે? હરિદ્વાર, અવંતિકા, રામેશ્વર અને પ્રયાગ. તો 11મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, રામેશ્વર. બરાબર, પ્રસિદ્ધ ચાર જે કુંભ મેળાના સ્થાન છે એમાં રામેશ્વર આવતું નથી. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 12. પ્રશ્ન નંબર 12 એવું કહે છે કે સૂરજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં, આ મંત્રની ભેટ આપનાર કોણ હતું? બરાબર, સૂરજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં, આ મંત્રની ભેટ આપનાર કોણ હતું? સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, વીર સાવરકર અને નર્મદ. તો 12મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. બરાબર, દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી આનો સાચો જવાબ થઈ જશે. આ પ્રકારના જે સૂત્રો હોય બરાબર એ કોણે આપ્યા છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. વાત કરીએ પ્રશ્ન નંબર 13, જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બધાને જ આનો જવાબ આવડતો હશે. ક્વેશ્ચન છે કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ, આ વાક્ય કોનું છે? તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ, આ વાક્ય કોનું છે? વીર સાવરકર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને રાણી લક્ષ્મીબાઈ. તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આનો જણાવવાનો છે. બરાબર, ઇંગ્લિશમાં અરે હિન્દીમાં કહીએ તો સૂત્ર હતું તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા. બરાબર, આના પર મૂવી પણ બન્યું છે. તો બરાબર, જૂનું મૂવી છે. તો તમે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે આ કોણે કહ્યું હતું. વાત કરીએ પ્રશ્ન નંબર 14, મગધમાં નંદવંશનો નાશ કરનાર કોણ? બરાબર, મગધમાં નંદવંશનો નાશ કરનાર કોણ? ઓપ્શન સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત બે અને ઓપ્શન નંબર ડી છે સ્કંદગુપ્ત. તો 14મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. 14માનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, ચંદ્રગુપ્ત મૌર્ય. મગધમાં નંદવંશનો નાશ કરનાર, બરાબર, નંદવંશ જે હતો એનો નાશ કરનાર કોણ હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, હિસ્ટ્રી તમને ખબર જ હશે આ પ્રકારની. આ હિસ્ટ્રી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, મગધમાં નંદવંશનો નાશ કરીને પછી ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, મૌર્યવંશની સ્થાપના કરી, ત્યાંથી લઈને બરાબર અશોકનો કાળ એ બધું બરાબર તમને આવડતું હોવું જોઈએ. બિંદુસર વિશે ખબર હોવી જોઈએ, ત્યાં જ પછી ચાણક્યની વાત આવશે બધી. તો આ જે હિસ્ટ્રી છે બરાબર ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, તો યાદ કરી લેજો. વાત કરીએ પ્રશ્ન નંબર 15, જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું? બરાબર, જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું? વોરન હેસ્ટિંગ, જનરલ ડાયર, લોર્ડ ડેલહાઉસી અને લોર્ડ ઇરવિન. બરાબર, તો જલિયાવાલા બાગ હત્યાકાંડ એ પણ તમને ખબર હોવી જોઈએ આમાંથી. બરાબર, બહુ બધા ક્વેશ્ચન બની શકે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયું વર્ષ હતું? બરાબર, કે આશરે કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, કઈ સ્થળે થયો હતો? બરાબર, તો કોણ જવાબદાર હતું એ પણ અહીંયા આપવામાં આવ્યું છે. તો સાચો જવાબ થઈ જશે 15મા પ્રશ્નનો ઓપ્શન નંબર બી, કોણ જવાબદાર હતું? જનરલ ડાયર. બરાબર, જનરલ ડાયર આનો સાચો જવાબ થઈ જશે. તો 15 ક્વેશ્ચન લીધા છે. વિડીયો તમને કેવો લાગ્યો બરાબર કોમેન્ટમાં જણાવી દેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.